સુંદર મજાના શિલ્પના નમૂના અહીંયા તમને જોવા મળી રહ્યા છે. અને જોઈ રહ્યા છું કે શકતા એ લોકોને અહીંયા ફ્રીની ફ્રીમાં આ રીતે વ્હીકલની અંદર છેક મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. હું છું અલ્પેશ પંચાલ. અત્યારે હું આવ્યો છું કાગવડ. કાગવડ એટલે કે મા ખોડલનું ધામ. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કાગવડ ધામ વિશે સંપૂર્ણ માહિતી, અને તમામ માહિતી આ વિડીયોની અંદર છે. તો પ્લીઝ વિડીયોની અંદર જોડાયેલા રહેજો, ક્યાંય નહીં જતા. અત્યારે જુઓ, આ છે કાગવડનું મુખ્ય ગેટ. ત્યાંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું, અને આ બાજુ છે પાર્કિંગ, અને આ બાજુ છે થોડીક ઘણી હોટલ્સ. તમે અહીંયા આવો છો તો રોકાવા માટે અને પાર્કિંગની વ્યવસ્થા. અને આ છે મુખ્ય ગેટ. તો આપણે મુખ્ય ગેટની અંદર જઈશું અને પહોંચશું મંદિર તરફ. ફાઇનલી આપણે ગેટના અંદર પહોંચી ગયા છીએ. મારી પાછળ જે છે એ છે મુખ્ય ગેટ. ગેટના અંદર હું આવી ગયો છું, અને આ રીતનું કંઈ છે. આ રીતે નાના નાના પગથિયા બનાવેલા છે, અને આ બાજુ કંઈ આ રીતે સીડીઓ ઉપર જાય છે જે ગાર્ડન તરફ જાય છે. જો અહીંયા આ રીતનું જે લોકો ચાલી નથી શકતા એ લોકોને અહીંયા ફ્રીમાં આ રીતે વ્હીકલની અંદર છેક મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો, આ છે વ્હીકલ જે ગેટના બાજુમાં જ ઊભું હોય છે. તેની અંદર જે ઘરડા લોકો છે બેસીને મંદિર સુધી ફ્રીમાં પહોંચી શકે છે. એક સુંદર સેવા છે, ખરેખર બિરદાવવાવાળી સેવા છે. ખરેખર આ હોવી જ જોઈએ દરેક મંદિરની અંદર. જો મંદિર તરફ આગળ વધીએ એટલે દરેક જગ્યાએ આ રીતે બોર્ડ મારેલો છે. ત્યાં આગળ પીવાનું પાણી ક્યાં છે, પ્રસાદ ઘર ક્યાં છે, સત્સંગ હોલ ક્યાં છે, તમામ માહિતી આ બોર્ડ જે લગાવેલા છે એની નજર અંદર આપેલી છે. તો આગળ વધીએ મંદિર તરફ. બહુ જ પબ્લિક છે અહીંયા, અને માતાજીના દર્શનાર્થે આવેલી છે. હું પણ મારી ફેમિલી સાથે અહીંયા આવેલો છું. પહેલાં દ્વારકા, પછી સોમનાથ, અને સોમનાથથી વળતા અહીંયા કાગવડ. એટલું બધું મસ્ત મંદિર છે, તમે જોઈ રહ્યા છો દૂર. તમે મને તો એવું લાગે છે કે સોમનાથનું મંદિર છે. આગળથી ગેટઅપ એવો આવે છે કે સોમનાથ જેવું મંદિર, પરંતુ અલગ છે. બહુ વિશાળ જગ્યાની આજુબાજુ ભવ્ય બાગ બગીચા, અને ઘણી બધી એકદમ વિશાળ જગ્યાની અંદર પ્રસરેલું છે. જે લોકો નવા જોડાયા છે ચેનલમાં, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણી ચેનલની અંદરથી આવા જ નવા નવા સ્થળોના વિડીયો આવતા રહે છે. ટૂંક જ સમયની અંદર દ્વારકા, સોમનાથ, સોમનાથ બીચ, અલગ અલગ સ્થળોના વિડીયો આપણી ચેનલની અંદરથી આવશે. તો કન્ટિન્યુ રાખીએ વિડીયો, અને તમે જોઈ શકો છો મંદિર સુધી પહોંચવાની મારી થોડીક જ વાર છે. હું જો આજુબાજુ કેવા મસ્ત બાગ બગીચા, અહીંયા બી કેટલો મસ્ત લીલોતરી, નાળિયેરીઓ, વિશાળ જગ્યાની અંદર પ્રસેલું છે મંદિર. અહીંયા ચપ્પલ કાઢી અને આ તમને બનાવવામાં આવેલું છે, ભાવિકોને તડકો ના લાગે એટલા માટે અહીંયાથી ચાલી, અને અહીંયાથી છેક સુધી ચાલી અને આપણે મંદિર સુધી જઈશું. તમે જોઈ રહ્યા છો અહીંયા સહેજ પણ તડકો કે વરસાદ કંઈ પણ આપણને ભાવિક ભક્તોને
लागे नहीं ए रीते आखू बनालू है। आ आवा जवा भाविक भक्तों और बाजू में बाग बगीचा है, घना भक्तों यहाँ आराम कर रहा है, दूर दूर थी भक्तों यहाँ आए। तुम जोई रहा छो अ चप्पल बदा पड़े, हूँ छेक मंदिर आगे चप्पल काढ़ी अने दर्शन करवा जाइश। बस अहींथी आग अहीं चप्पल काढ़ी लो, चप्पल काढ़िया। बस हवे आ मंदिर मंदिर में पगतिया मंदिर ना पगथिया स्टार्ट कर लीधा से चढ़वाना। अरे यार केटलू मस्त मंदिर छे, ऊपर आवी बेसवानी व्यवस्था करेली छे, मस्त जग्या छे मंदिर ऊपर, अने वातावरण पण एकदम चोखू ठंडू। तमे नीचे जोई रह्या छो, आ छे मंदिर, अंदर कैमेरो लई जवा दे तो 100% दर्शन करशू, नहींतर पछी तमने दर्शन नहीं करावी शकू। अंदर लोको फोटा तो पाड़ी रह्या छे, परंतु मंदिर ने अंदर कैमरा अलाउड है कि नहीं मने नहीं खबर। अहीं लखेलू तो है कि मंदिर ने अंदर कैमरा अलाउड नहीं। तमे जोई रह्या छो केटली सुंदर मजानी कोतरणी करेली है मंदिर ने, अने केटलू मोटू विशाल मंदिर छे जोई रह्या छो, सुंदर मजानी कलाकृति साथे आ मंदिर तमे जोई रह्या छो। जो तमे अहींया काकवड ना आव्या होय तो अहींया अचूकथी आवजो, तमे जोई रह्या छो एकदम सुंदर मजानी कलाकृति अहींया तमने शिल्पकलाना भव्य नमूना अहींया तमने जोवा मळी रहेशे। सुंदर मजाना शिल्पना नमूना अहीं तमने जोवा मळी रह्या छे, अने जोई रह्या छो कितना हाथी घोड़ा घोड़े सवार दरेक देवताओं अने घणी बधी शिल्पकृति अहीं तमने जोवा मळी रह्या छे। आ छे विष्णु भगवान, विश्वकर्मा भगवान, अने रथ पर सवार અહીંયા ઘોડે દરેક નીચે ઘોડે સવારો છે, નીચે હાથીઓ છે, ઘણી બધી શિલ્પ કલાકૃતિ અહીંયા તમને જોવા મળી રહી છે। વિડીયોની અંદર જોડાયેલા હોય તો બિલકુલ જોડાયેલા રહેજો, વચ્ચે સ્કીપ ના કરતા। હજુ આપણે મંદિરની નીચે ઉતરીને મંદિરની અંદર જમવાની શું સુવિધા છે, નાસ્તો પાણી શું છે, એ તમામ માહિતી આપણી ચેનલમાં છે, તમે જોઈ રહ્યા છો। અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે, આ હા હા, સુંદર ગાર્ડન, બાગ બગીચા અને કેટલી મોટી વિશાળ જમીનની અંદર આ મંદિર વિસ્તરેલું છે। આ મંદિરના બાજુનો ભાગ છે, અહીંયાથી ચાલતા ચાલતા હવે અમે મંદિરની નીચે ઉતરીશું અને નીચે જોઈશું શું શું છે। અહીંયા તમે આવો તો રોકાવાની પણ સુંદર વ્યવસ્થા છે, આજુબાજુ હોટલ્સ છે અને ધર્મશાળા પણ છે, સુંદર વ્યવસ્થા છે। અને નાઇટનું વાતાવરણ તો કદાચ અત્યારે 10 વાગ્યા છે સવારના, નાઇટનું વાતાવરણ કદાચ આનાથી પણ સારું હશે, કારણ કે વાતાવરણ અહીં અત્યારે 10 વાગે જેટલું બધું સુંદર વાતાવરણ છે તો કદાચ તમે નાઇટમાં આવો તો આનાથી પણ સારું વાતાવરણ હોઈ શકે। બસ અહીંયાથી જવું છે વીરપુર, અને વીરપુરનો વિડીયો આપણને નેક્સ્ટ
વિડીયોની અંદર મળી રહેશે. તો અહીંયાથી નીચે જઉં અને જોઉં કે કેન્ટીનમાં શું શું છે. મને સોલિડ ભૂખ લાગી છે, કારણ કે સોમનાથથી હું નીકળેલો સવારે 6 વાગે અને વચ્ચે ચા પાણી કે નાસ્તો કરેલો નથી. તો અહીંયાથી નીચે જઉં અને કેન્ટીનમાં શું શું મળે છે જોઉં. તો મળીએ કેન્ટીનની અંદર. હા, તો અત્યારે હું આવ્યો છું અલ્પાહાર કરવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો અલ્પાહાર. હું અહીંયા બધી જાતના નાસ્તા છે અહીંયા. તમે જોઈ રહ્યા છો અહીંયા આઈસ્ક્રીમ, નમકીન, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ અને ટોકન લઈને સેલ્ફ સર્વિસ છે અહીંયા. અહીંયા તમે જોઈ રહ્યા છો બધા નાસ્તા પાણી કરી રહ્યા છે અને મેં પણ નાસ્તો કરી લીધો છે. અને બસ અહીંયાથી હવે જઉં છું ગાડી તરફ અને અહીંયાથી જઈ વીરપુર. હા, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ખોડલમાં. તો નવા વિડીયોમાં આપણે જોઈશું વીરપુર, જલારામ બાપાનું મંદિર. ત્યાં સુધી બાય બાય. જય જલારામ, જય મા ખોડિયારનું.